गुड मॉर्निंग फ्रेंड्स, હું અજય ત્રિવેદી અને આજે આપણે ધોરણ 10 વિષય ગણિતમાં પ્રેક્ટિસ બુકમાં સ્વાધ્યાય 10 ના એક્ઝામ્પલ શીખી રહ્યા છે. તો ચાલો સી મિત્રો શરૂ કરીએ. આજે 5મા નંબરનો દાખલો જોઈએ. તો એની અંદર આપણે આ એક આકૃતિ આપી છે, એમાં PA અને PB એ વર્તુળની બહારના બિંદુ P માંથી દોરેલા સ્પર્શકો છે. અહીંયા તમે આકૃતિ જોઈ રહ્યા છો, પી એ પી બી આ વર્તુળના શું છે? સ્પર્શકો. સ્પર્શક સીડીનું, આ સીડીનું મધ્ય બિંદુ, સ્પર્શ બિંદુ કયું છે? ક્યુ છે. એટલે આ સીડી સ્પર્શક છે અને એનું મધ્ય બિંદુ ક્યુ છે. પી એ બરાબર 12. આ પી એ આ કુલ માપ આપણને કેટલું આપેલું છે મિત્રો? 12 આપેલું છે, બરોબર. PA બરાબર 12, QC બરાબર QD બરાબર 3. હવે આકૃતિમાં જુઓ, QC QD અને આ બંનેનું માપ કેટલું છે? 3 3 છે. તો PC વત્તા PD શોધો. PC વત્તા PD, હવે અહીંયા જુઓ PC ક્યાં છે? આ રહ્યું, આપણે આ ભાગ શોધવાનો છે. PC એટલે એક આ પીસી અને પીડી, એટલે આટલે થી આટલો ભાગ આપણે શોધવાનો છે, એનો સરવાળો. ચાલો હવે મિત્રો તમે સમજો બરોબર. આપણે અહીંયા લખીએ કે આ ઓ કેન્દ્રિત વર્તુળમાં જે આપેલું છે, પહેલા લખી કાઢીએ, ઓ કેન્દ્રિત વર્તુળમાં પી એ અને પી બી એ વર્તુળના સ્પર્શકો છે. આ જે વર્તુળ આપેલું છે એના શું છે મિત્રો? સ્પર્શકો છે. પછી સીડી પણ, સીડી એ ઓ કેન્દ્રિત વર્તુળનો સ્પર્શક છે, એ પણ સ્પર્શક છે મિત્રો આ સીડી. અને અહીંયા લખી કાઢીએ, ક્યુ એ સીડી રેખાખંડ નું માટે શું થાય? મધ્ય બિંદુ થાય, મધ્ય બિંદુ થાય. ઓકે, હવે મિત્રો તમે જુઓ આપણે માપ આપેલા છે. હવે એક જ વર્તુળના બે સ્પર્શકોના માપ કેવા હોય? સરખા. એટલે કે એપી બરાબર બીપી થાય. તો આપણે અહીંયા લખીએ એપી બરાબર બીપી, બરોબર. આ શું છે? એક જ વર્તુળના, એક જ વર્તુળના સ્પર્શકો, બરોબર. માટે એપી નું માપ કેટલું છે? 12. એટલે એપી નું માપ 12 છે, માટે બીપી પણ કેટલા થાય? બરાબર 12 સેમી, બરોબર. એટલે આ બંનેના માપ કેટલા થાય મિત્રો? જુઓ અહીંયા આનું માપ પણ કેટલું થાય? 12 સેમી થાય, બરોબર. હવે તમે જુઓ મિત્રો, આ સમજો બરોબર, આ સી એ આપણે આ સી એ, આ સી એ અને આ સી ક્યુ એ પણ શું છે? વર્તુળના સ્પર્શકો છે. તો અહીંયા લખી આપણે સી એ અને સી ક્યુ એ વર્તુળના સ્પર્શકો છે, સ્પર્શકો છે. માટે આ બંનેના માપ કેવા થાય? સી એ બરાબર સી ક્યુ થાય. હવે આપણને અંદર જુઓ શું કીધું છે? સીક્યુ નું માપ આપેલું છે, સીક્યુ બરાબર 3 સેમી આ આપેલું છે. માટે સી એ બરાબર પણ કેટલા થાય? 3 સેમી થાય, 3 સેમી થાય, બરોબર. એટલે હવે અહીંયા જુઓ આ 3 છે એટલે આ પણ કેટલું થાય? 3 સેમી થાય. ચાલો એટલે આનું માપ પણ કેટલું થાય? 3.
હવે મિત્રો તમે આ જુઓ A C P બરોબર ત્રણે એક જ રેખાખંડ ઉપર આવેલા છે તો આપણે અહીંયા લખીએ કે A' C' P હોવાથી કુલ માપ કુલ માપ એટલે AP કહેવાય શું કહેવાય મિત્રો AP બરાબર ટુકડાનો સરવાળો AC વત્તા CP થાય AC વત્તા CP હવે એમાં આ આપણું સૂત્ર તૈયાર થયું હવે એમાં કિંમતો મૂકીએ ચાલો તો શું થશે AP કુલ માપ કેટલું છે મિત્રો 12 બરાબર AC કેટલા આવ્યા 3 જો આ રહ્યા AC 3 વત્તા CP આપણે શોધવાના છે આ 3 ને આ બાજુ લાવો તો 12 માઈનસ 3 બરાબર CP માટે બાદબાકી કરો તો CP બરાબર 12 માંથી 3 જાય તો 9 સેમી થાય કેટલા થાય મિત્રો 9 સેમી એટલે જુઓ આનું માપ કેટલું મળી ગયું આપણને 9 સેમી આનું માપ આપણને કેટલું મળ્યું 9 સેમી આટલા થી આટલું હવે આ 9 સેમી હોય તો આપણ કેટલું થાય 9 સેમી થાય કારણ કે આ તો સ્પર્શક છે એટલે આ ત્રિકોણ બન્યો તો આપણે અહીંયા લખી કાઢીએ ચાલો પછી અહીંયા લખીએ માટે CP બરાબર DP આ CP બરાબર શું થાય DP માટે CP બરાબર કેટલા મળ્યા 9 સેમી માટે DP બરાબર કેટલા થાય 9 સેમી થાય બરોબર હવે આપણને અહીંયા જુઓ પૂછ્યું શું છે આપણને રકમની અંદર કે PC વત્તા PD તો આ PC કેટલા મળ્યા 9 અને PD કેટલા મળ્યા 9 તો આપણે અહીંયા લખી કાઢીએ કે PC વત્તા PD બરાબર PC કેટલા છે જુઓ અહીંયા કેમ જુઓ દેખાય છે તમને PC આ રહ્યા જુઓ PC કેટલા છે 9 વત્તા PD આ રહ્યા PD જુઓ 9 તો માટે અહીંયા લખીએ PC વત્તા PD બરાબર 9 વત્તા 9 કરો તો કેટલા થાય 18 સેમી તો મિત્રો આ આપણને ફાઇનલી જવાબ મળ્યો તો આપણને રકમની અંદર જે વસ્તુ માંગી હતી એ આપણને અહીંયા મળી ગઈ પણ નિયમો જો તમે જાણતા હોય તો જ આ દાખલાઓ મિત્રો તમે ગણી શકો તો આ રીતે આપણો અગત્યનો એક્ઝામ્પલ અહીંયા પૂરો થયો મિત્રો આજે આપણે 7મા નંબરનો એક્ઝામ્પલ જોવાના છીએ અને એની અંદર રકમમાં એમ કીધું છે કે ત્રિકોણ એબીસી નું અંતઃવૃત્ત તેની બાજુઓ AB, BC અને CA ને અનુક્રમે P, Q અને R માં સ્પર્શે છે જો AB બરાબર 14 સેમી BC બરાબર 11 સેમી CA બરાબર 7 સેમી હોય તો AP, BQ અને RC શોધો હવે આપણને ત્રિકોણ ABC કીધું છે ને એમાં અંતઃવૃત્ત શબ્દ વપરાયો છે તો જ્યારે અંતઃવૃત્ત શબ્દ વપરાય ત્યારે મિત્રો કાટકોણ ત્રિકોણ આવે અને માટે આપણે અહીંયા પહેલા કયો દોરીશું કાટકોણ ત્રિકોણ આ રીતે દોરી દઈએ હવે એની અંદર અંતઃવૃત્ત એટલે વર્તુળ જે ત્રણે બાજુઓને આ રીતે સ્પર્શ કરતું હોય એ રીતે આપણે આ વર્તુળ દોરી નાખ્યું હવે એની અંદર આ આપણે કેન્દ્ર લઈએ હવે આ જે સ્પર્શક છે એને લંબ આ શું થઈ ત્રિજ્યા આ શું બનાવે કાટખૂણો હવે આ સ્પર્શક થાય અહીંયા આ રીતે ત્રિજ્યા સ્પર્શક ને લંબ આ બીજી ત્રિજ્યા અને આ પાછી ત્રીજો સ્પર્શક ને લંબ ત્રીજી ત્રિજ્યા બરોબર ચાલો હવે મિત્રો જુઓ આ શું બનાવે અહીંયા કાટખૂણો આ પણ શું બનાવે કાટખૂણો આપણે અહીંયા લઈ લઈએ A B C હવે શું કહે છે સમજો જરા આ બાજુઓ એમાં અનુક્રમે
पी क्यू अने आर मां स्पर्श करे छे, तो आ पी अपने अहिया पी क्यू अने आर मां स्पर्श करे छे। अवे ए बी बराबर 14 सेमी आपने आपे छे, आनु माप केटलु कीधु छे 14 सेमी आटलु माप। पछी बी सी बराबर 11 सेमी, आ माप तमने आप्यु छे 11 सेमी। अने सी ए बराबर 7 सेमी, આ માપ કેટલું છે મિત્રો 7 સેમી બરોબર। તો આપણે શોધવાનું શું કહે છે એપી, આ એપી શોધવાના છે। તો જુઓ સમજો, એક તો એપી આ શોધવાનું છે બરોબર, પછી આપણે બી બીક્યુ શોધવાના છે, એક આ બીક્યુ શોધીશું આપણે હા, અને ત્રીજું શોધવાનું છે આરસી, આ આરસી આપણે શોધી કાઢીશું। હવે મિત્રો જુઓ, આપણી પાસે આ કાટકોણ ત્રિકોણની અંદર ત્રણેય બાજુઓના માપ છે, તો આપણે અહીંયા લખીએ સૌપ્રથમ, ચલો કે ત્રિકોણ એબીસી માં માપ ખૂણો બી બરાબર 90 બરોબર। બીજું આ ઓ કેન્દ્રિત વર્તુળ લઈ લઈએ, આ કયું કેન્દ્ર વાળું વર્તુળ લીધું, ઓ કેન્દ્રિત વર્તુળ, ઓ કેન્દ્રિત વર્તુળ ત્રિકોણ એબીસી ની ત્રણેય બાજુઓને પી ક્યુ આર પી क्यू आर बिंदु मां स्पर्श करे छे, बिंदु मां स्पर्श करे छे अथवा स्पर्शे छे बरोबर। हवे आपणे जे जे वस्तु आपी छे पहला लखी काढीए, आपणे जुओ ए बी बराबर आपणे आप्या छे केटला आप्या छे 14 सेमी, त्यार पछी आपणे आप्या छे बी सी, बीसी बराबर रकम में आपेला छे 11 सेमी, अने एसी એટલે કર્ણનું માપ આપણે ત્રીજી બાજુનું માપ આપ્યું છે 7 સેમી। હવે આપણે મિત્રો સૌપ્રથમ પહેલા અંતઃવૃત્તની ત્રિજ્યા શોધીએ, એટલે કે આ આર શોધી કાઢીએ, આ આર, તો આપણે અહીંયા લખીએ કે અંતઃવૃત્તની ત્રિજ્યા, વૃત્તની ત્રિજ્યા બરાબર આર બરાબર। હવે મિત્રો બે બાજુ એબી અને બીસી નો સરવાળો કરવાનો, એટલે અહીંયા લખવાનું એબી વત્તા બીસી, અને એમાંથી એસી બાદ કરવાના, કર્ણ બાદ કરી બે વડે ભાગવાના, આ આપણું સૂત્ર તૈયાર થયું મિત્રો બરોબર। હવે આપણે એમાં કિંમતો મૂકી દઈએ, ચાલો માટે આર બરાબર એબી એટલે કેટલા છે 14 વત્તા બીસી એટલે 11 ઓછા 7 અને ભાગ્યા 2, માટે આર બરાબર આ બે નો સરવાળો કરો, 14 વત્તા 11 કરો એટલે 25 થાય, માઇનસ 7 અને ભાગ્યા 2, માટે આર બરાબર 25 માંથી 15 માંથી 7 જાય તો 8, 18 છેદમાં 2, હવે અહીંયા છેદ ઉડી જાય 2 9 18 થાય, માટે મિત્રો જુઓ માટે અહીંયા અંતઃવૃત્તની ત્રિજ્યા કેટલી મળી 9 સેમી મળી, સમજો બરોબર, હવે 9 સેમી આ આપણને કેટલી મળી ગઈ મિત્રો 9 સેમી, આ પણ કેટલી મળી 9। હવે તમે અહીંયા જુઓ આ રીતે આ બની રહ્યો છે, અહીંયા પણ શું બને છે કાટખૂણો, અહીંયા પણ શું બને છે કાટખૂણો બરોબર, કારણ કે લંબ છે એટલા માટે અહીંયા પણ લંબ કહેવાય, ત્રિજ્યા સ્પર્શક સાથે લંબ હોય એટલે કાટખૂણો બને, એટલે આ ચોરસ બને, કયો પી બી ક્યુ ઓ, તો આપણે અહીંયા લખીએ ચતુષ્કોણ પી બી ક્યુ ઓ ચોરસ છે,
અને ચોરસમાં ચારે બાજુના માપ કેવા હોય સરખા તો માટે અહીંયા લખીએ PB બરાબર BQ બરાબર OQ બરાબર PO બરાબર આ કેટલું માપ છે મિત્રો ચારે બાજુનું માપ કેટલું કહેવાય 9 સેમી કારણ કે ચોરસમાં ચારે બાજુઓના માપ કેવા હોય સરખા સમજો જી એટલે એનો મતલબ મિત્રો એ થયો કે આ માપ કેટલું આવ્યું તમારું 9 સેમી બરોબર હવે તમે AB જુઓ AB APB ત્રણે એક જ રેખાખંડ ઉપર આવેલા છે તો આપણે અહીંયા લખી શકીએ કે A' P' B હોવાથી કુલ માપ કેટલું છે AB AB બરાબર ટુકડાનો સરવાળો AP વત્તા PB બરોબર હવે AB એટલે કુલ માપ કેટલું છે 14 બરાબર AP આપણે શોધવાના છે અને PB PB કેટલા મળ્યા 9 જોવા રહ્યા PB 9 માટે 9 ને આ બાજુ લઈ જાઓ તો 14 માઈનસ 9 બરાબર AP થાય બરોબર હવે બાદબાકી કરો તો પહેલો જવાબ આપણને મળશે AP બરાબર 14 માંથી 9 જાય તો 5 સેમી મળે એટલે આ આપણો મિત્રો પહેલો આન્સર આપણને અહીંયા મળ્યો આ પહેલો જવાબ તમે રકમની અંદર જુઓ આપણને અહીંયા પહેલો જવાબ પૂછ્યો હતો AP મળી ગયો 5 સેમી હવે તમે બરોબર જુઓ આ 5 સેમી આવ્યા બરોબર તો AP આ AP સમજો અને AR આ શું થાય સ્પર્શક થાય એટલે આ 5 હોય તો આ પણ કેટલા થાય 5 જ થાય કારણ કે વર્તુળના સ્પર્શકો છે તો આપણે અહીંયા લખીએ કે AP અને AR વર્તુળના સ્પર્શકો છે વર્તુળના સ્પર્શકો છે માટે AP બરાબર AR બરાબર કેટલા થાય મિત્રો 5 થાય કેટલા થાય 5 સેમી થાય બંનેના માપ સરખા થાય એટલે એકનું માપ 5 હોય તો બીજાનું માપ પણ 5 સેમી થાય હવે તમે આ લાઈન જુઓ AC ARC ત્રણે એક જ રેખાખંડ ઉપર છે તો શું થાય અહીંયા જુઓ કે A' R' C હોવાથી કુલ માપ કેટલું છે મિત્રો કુલ માપ AC તો એનું સૂત્ર તૈયાર થાય AC બરાબર AR વત્તા RC ટુકડાઓનો સરવાળો આ AR વત્તા RC હવે એમાં કિંમતો મૂકી દો ચાલો માટે AC કુલ માપ આપણને આપેલું છે જુઓ AC કુલ માપ કેટલું છે 7 તો 7 બરાબર AR AR કેટલા છે જોવા રહ્યા 5 વત્તા RC શોધવાના છે આપેલા નથી આકૃતિમાં જુઓ માટે 5 ને આ બાજુ લઈ જાઓ તો RC બરાબર 7 ઓછા 5 માટે આપણે અહીંયા બાજુમાં લખીએ માટે બીજો જવાબ આપણને મળ્યો RC બરાબર કેટલા મળ્યા મિત્રો 12 સેમી આ બીજો આન્સર આપણને મળી ગયો બરોબર ચલો એટલે આ આપણો બીજો જવાબ હવે જુઓ અહીંયા RC બરાબર આપણને કેટલા મળ્યા RC બરાબર આપણને આ 2 સેમી મળ્યા તો આ પણ કેટલા થાય 2 સેમી કેમ કારણ કે આ RC અને QC એ શું છે વર્તુળના સ્પર્શકો છે
માટે બંનેના માર્ક સરખા હોય તો આપણે અહીંયા લખી કાઢીએ. ચલો અહીંયા આપણે લખીએ કે આરસી અને આ ક્યુસી એ વર્તુળના સ્પર્શકો છે, માટે બંનેના માર્ક સરખા થાય, માટે આરસી બરાબર ક્યુસી થાય. બરાબર કેટલા થાય? બંનેના માપ કેટલા છે? બે સેમી. બરોબર, એટલે આ માપ આપણું કેટલું થયું? બે સેમી થાય. બરોબર, હવે તમે જુઓ આ બી ક્યુ સી ત્રણેય એક જ રેખાખંડ ઉપર આવેલા છે, તો આપણે અહીંયા લખીએ. ચલો જગ્યા નથી હવે આપણી પાસે, એટલે આપણે અહીંયા લખીએ કે બી ડેશ ક્યુ ડેશ સી હોવાથી કુલ માપ એટલે બી સી કહેવાય. બી સી બરાબર આ બી ક્યુ વત્તા ક્યુ સી, બી ક્યુ વત્તા ક્યુ સી ટુકડાઓનો સરવાળો. બરોબર, હવે આમાં કિંમતો મૂકો. બી સી એટલે કેટલા છે જુઓ, હું અહીંયા લખું છું. બીસી એટલે અગિયાર બરાબર બીક્યુ. આ બીક્યુ નું માપ, બીક્યુ આપણી પાસે નથી, આ માપ લઈએ કેટલું થાય? બે ક્યુસી. એટલે જુઓ મિત્રો, બીક્યુ આપણી પાસે નથી, શોધવાના જ છે, એટલે આ બીક્યુ એમના એમ વત્તા ક્યુસી. ક્યુસી બરાબર અહીંયા કેટલા છે જુઓ, બે, તો અહીંયા નથી કાઢીએ બે, માટે અગિયાર બે ને આ બાજુ લઈ જાઓ, માઇનસ બે બરાબર બીક્યુ, માટે બીક્યુ બરાબર અગિયાર માંથી બે જાય તો કેટલા રહે? નવ સેમી. હવે મિત્રો બરોબર ધ્યાનથી જુઓ, આ છેલ્લો જવાબ આપણો આન્સર અહીંયા મળી ગયો. ઓકે, તો અહીંયા બીક્યુ બરાબર 9. હવે તમે સાચા છો કે ખોટા તો જુઓ, આ ચોરસ તો હતો, આ આપણો ચોરસ હતો, તો આ 9 હતા, તો આ પણ 9 જ થાય, અને 9 વત્તા 2 કરો 11 થાય. એટલે જુઓ આપણને અહીંયા શું માંગ્યું હતું? પહેલું એપી, સમજો જરા. બરોબર, આપણને શું માંગ્યું હતું? એપી. હવે એપી નું માપ અહીંયા કેટલું મળ્યું મિત્રો? 5 સેમી. બીજું માંગ્યું બીક્યુ. બરોબર, તો બીક્યુ બરાબર આપણને અહીંયા મળી ગયા કેટલા? મળ્યા 9 સેમી. પછી આરસી, તો આરસી આ રહ્યા જુઓ, આરસી બરાબર આપણને કેટલા મળ્યા? 2 સેમી. તો આ રીતે આપણો ખૂબ જ અગત્યનો એક્ઝામ્પલ અહીંયા પૂરો થયો. મિત્રો આજે આપણે 8મા નંબરનો એક્ઝામ્પલ જોઈશું, એમાં રકમની અંદર આપણને ત્રિકોણ એબીસી માં ખૂણો બી કાટખૂણો છે. જો એબી બરાબર 8 સેમી, બીસી બરાબર 6 સેમી, તો ત્રિકોણ એબીસી ની ત્રણેય બાજુઓને સ્પર્શતા વર્તુળની ત્રિજ્યા શોધો. હવે અહીંયા ખૂણો બી કાટખૂણો, એટલે આપણે કાટકોણ ત્રિકોણ પહેલા દોરવો પડે. તો રકમની અંદર આપણને કાટકોણ ત્રિકોણ દીધું છે, એટલે આપણે પહેલા તો આ રીતે કાટકોણ ત્રિકોણ દોરી દઈએ મિત્રો. ચાલો, બરોબર, એમાં આપણે નામ નિર્દેશન કરી નાખીએ. પહેલા તો ખૂણો બી કાટખૂણો, એટલે અહીંયા બી આવે, આ તમારો એ અને આ તમારો સી, આ હંમેશા કાટખૂણો. હવે શું કહે છે? ત્રણેય બાજુઓને સ્પર્શતા વર્તુળ. હવે વર્તુળ દોરવું પડે, ત્રણેય બાજુઓને સ્પર્શતું વર્તુળ આ રીતે. ચાલો ફરીથી દોરી લઈએ. ત્રણેય બાજુઓને સ્પર્શતું વર્તુળ દોર્યું, આ વર્તુળનું આ કેન્દ્ર. હવે આ સ્પર્શક છે, એટલે આ તમારી અંતઃત્રિજ્યા, આ પણ અંતઃત્રિજ્યા, આ પણ તમારી અંતઃત્રિજ્યા, ઓ કેન્દ્ર. બરોબર, હવે આપણને શું કહે છે? એબી બરાબર 8 સેમી. આ માપ તમને આપ્યું છે 8 સેમી.
बीसी बराबर 6 सेमी, 6 सेमी अने अंतःवृत्त की त्रिज्या आपणे शोधवानी छे। तो आज त्रिज्या अंतःवृत्त की त्रिज्या होय ए वर्तुळना स्पर्शक साथे शुं बनावे काटकोणो बनावे। मित्रो आ याद राखजो काटकोणो, ए ज रीते अहींया पण शुं बने काटकोणो बने। आ शुं बने काटकोणो, अने ए ज रीते अहींया पण शुं बनावे काटकोणो बनावे। बरोबर, तो आपणे पासे आ त्रीजी बाजुनुं माप नथी एटले अंतःवृत्तनी त्रिज्या शोधवी होय तो तमारे त्रण बाजुओ जोईए, त्रण बाजुना माप जोईए। एमां आ त्रीजी बाजु एसी नुं माप नथी, ए तमारे पहेला शोधवुं पड़े। तो आपणे अहींया सौ प्रथम लखी काढीए के त्रिकोण एबीसी नी त्रणे बाजुओने स्पर्शतु वर्तुळ। बरोबर, वर्तुळ एमा वर्तुळ मां हवे जुओ मित्रो, आपणे अहींया त्रिकोण एबीसी मां खूणो बी काटखूणो कीधुं छे अने एमा अंतःवृत्त आपणे वर्तुळ मां શું શોધવાની છે? અંતઃવૃત્તની ત્રિજ્યા, ત્રિજ્યા આપણે શોધવાની છે, આર શોધવાની છે। તો આપણે પહેલા ત્રણ બાજુઓની જરૂર પડે, તો આપણે પહેલા એસી શોધી કાઢીએ, પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ કરીએ। તો આપણે અહીંયા લખીએ કે ત્રિકોણ એબીસી માં માપ ખૂણો બી બરાબર 90 માટે પાયથાગોરસ પ્રમેય મુજબ સૂત્ર લખીએ, કર્ણનો વર્ગ લખવાનો, કર્ણનો વર્ગ એટલે એસી સ્ક્વેર બરાબર બાજુઓના વર્ગોનો સરવાળો, એટલે કે એબી સ્ક્વેર વત્તા બીસી સ્ક્વેર થાય। ચાલો, એટલે આ એબી સ્ક્વેર વત્તા બીસી સ્ક્વેર, હવે કિંમતો મૂકી દો। ચાલો, તો શું થાય એની અંદર? એસી સ્ક્વેર બરાબર એબી સ્ક્વેર, એબી એટલે 8 નો વર્ગ વત્તા બીસી સ્ક્વેર એટલે 6 નો વર્ગ માટે એસી સ્ક્વેર બરાબર 8 નો વર્ગ 64, 6 નો વર્ગ 36 માટે એસી સ્ક્વેર બરાબર, આ બેનો સરવાળો કરો તો 64 વત્તા 36 કરો તો કેટલા થાય? 100। હવે આ વર્ગ કાઢી નાખો તો પેલી બાજુ વર્ગમૂળ થઈ જાય, તો વર્ગમૂળમાં કેટલા આવે? 100 માટે એસી બરાબર 100 નું વર્ગમૂળ કેટલું થાય મિત્રો? 10। તો આ રીતે આપણને ત્રીજી બાજુ જે આપણે બાકી હતી એ આપણને મળી ગઈ। તો આપણે અહીંયા લખી કાઢીએ આનું માપ કેટલું મળ્યું મિત્રો? 10 સેમી મળી ગયું। બરોબર, હવે આપણે શોધવાનું શું છે? વર્તુળની ત્રિજ્યા એટલે કે અંતઃવૃત્તની ત્રિજ્યા। તો આપણે અહીંયા લખી કાઢીએ અંતઃવૃત્તની ત્રિજ્યા આર બરાબર બાજુ એબી અને બીસી એ બેનો સરવાળો થાય, એબી વત્તા બીસી માઇનસ કર્ણ બાદ કરવાનો એસી અને ભાગ્યા 2 થાય। આ તમારું સૂત્ર તૈયાર થયું મિત્રો, આ સૂત્ર યાદ રાખજો ખાસ। હવે એમાં આપણે કિંમતો મૂકી દઈએ। ચાલો, માટે આર બરાબર એબી એટલે 8 વત્તા બીસી એટલે 6 ઓછા 10 અને ભાગ્યા કેટલા આવે? 2। માટે આર બરાબર 8 ને 6 14 ઓછા 10 ભાગ્યા 2 માટે આર બરાબર કેટલા થાય? 14 માંથી 10 જાય તો 4 ભાગ્યા 2। હવે આપણે મિત્રો છેદ ઉડાડી દઈએ તો 2 2 4 થાય,
માટે આપણે અહીંયા જવાબ મળ્યો અંતઃવૃત્તની ત્રિજ્યા r બરાબર કેટલી મળી મિત્રો 2 સેમી તો આપણે અહીંયા લખીએ કે વર્તુળની ત્રિજ્યા અહીંયા આપણે લખીએ વર્તુળની ત્રિજ્યા r બરાબર કેટલી મળી મિત્રો 2 સેમી ઓકે તો આપણે વર્તુળની ત્રિજ્યા જે શોધવાની કીધી હતી એ આપણે મળી ગઈ તો આ રીતે આપણો અગત્યનો એક્ઝામ્પલ અહીંયા પૂરો થયો મિત્રો આજે આપણે 10મા નંબરનો એક્ઝામ્પલ જોઈશું એમાં એક વર્તુળ ચતુષ્કોણ એબીસીડીની બધી બાજુઓને સ્પર્શે છે જો AB બરાબર 8 સેમી BC બરાબર 10 સેમી CD બરાબર 7 સેમી હોય તો AD શોધો હવે આપણે આકૃતિ દોરીએ તો આ એક વર્તુળ દોરી દઈએ પહેલા બરોબર અને એની ફરતે આપણે ચતુષ્કોણ દોરી દઈએ ચાલો આ રીતે સ્પર્શ કરતો ચતુષ્કોણ બરોબર અને અહીંથી આ ચતુષ્કોણ આમ દોરી દીધો હવે વધારાની જે વસ્તુ હોય આપણે ભૂસી નાખીએ ઓકે ચલો હવે આપણો ચતુષ્કોણ થયો એબીસીડી નામ આપી દઈએ આ આપણો એ બી સી અને આ ડી બરોબર આ ચતુષ્કોણના ચાર શિરોબિંદુ અને આ આપણું ઓ કેન્દ્રિત વર્તુળ એમાં આપણે AB બરાબર 8 સેમી કીધેલા છે એ લખી કાઢીએ AB બરાબર 8 સેમી BC બરાબર 10 સેમી અને CD બરાબર 7 સેમી આ માપ આપણને 7 સેમી તો AD આપણે શોધવાના છે હવે મિત્રો તમે બરોબર આખી વાત સમજો જુઓ અહીંયા આપણને એમ કીધેલું છે કે આ વર્તુળ અને એની બહાર દરેક બાજુને સ્પર્શ કરતો ચતુષ્કોણ હવે આ જે વર્તુળનો આ ભાગ જે છે અહીંયા આપણે સ્પર્શ કરતા બિંદુઓના નામ આપી દઈએ પી ક્યુ આર અને આ એસ તમે સમજો આખી વાત તો આ BQ અને આ BP આ બંને એ વર્તુળના શું થાય સ્પર્શકો થાય માટે મિત્રો એ બંનેના માપ કેવા થાય સરખા એ જ રીતે આ CQ અને CR આ પણ વર્તુળનો સ્પર્શક થાય માટે આ બંનેના માપ કેવા થાય સરખા આ બંનેના માપ કેવા થાય સરખા એ જ રીતે મિત્રો આ SD અને આ આર એસ આ બંનેના માપ પણ કેવા થાય સરખા થાય બરોબર અને એ જ રીતે આ વર્તુળના સ્પર્શકો છે એપી અને એએસ આ પણ શું થાય વર્તુળના સ્પર્શકો માટે એમના માપ સરખા થાય માટે મિત્રો આપણે અહીંયા લખીએ પ્રમેય 10.2 નો ઉપયોગ કરીશું આપણે અહીંયા લખીએ ઓ કેન્દ્રિત વર્તુળમાં કેન્દ્રિત વર્તુળની બહારની બાજુએ ચતુષ્કોણ એબીસીડી ની બાજુઓ વર્તુળને સ્પર્શે છે માટે અહીંયા મિત્રો મેં તમને આખી વાત સમજાવી માટે અહીંયા આપણે લખી શકીએ કે પ્રમેય 10.2 મુજબ આ યાદ રાખજો મિત્રો શું થાય
तो प्रमेय 10.2 मुजब आ ए बी एनी सामे नी बाजू सी डी ए बे नो सरवाळो अने बी सी एनी सामे ए डी ए बन्ने ना माप नो सरवाळो बन्ने सरखा थाय। एटले केवी रीते, तो जुओ के ए बी एनी सामे नी बाजू सी डी बराबर आ सूत्र याद राखजो बी सी अने वत्ता एनी सामे नी बाजू ए डी बराबर। तो आ आपणुं सूत्र तैयार थयुं। हवे एमां तमे मित्रो किंमतो मूकी दो के AB बराबर केटला छे 8 वत्ता CD बराबर केटला छे एनी सामेनी बाजुमां 7 BC बराबर 10 अने AD आपणे शोधवाना छे। तो हवे आपणे सरवाळो करी नाखीए तो 8 ने 7 15 प्लस 10 ने आ बाजु लावो माइनस 10 बराबर AD। હવે બાદ બાકી કરો તો શું થાય AD બરાબર 15 માંથી 10 જાય તો કેટલા વધે 5 સેમી। તો આ રીતે આપણો અહીંયા ફાઇનલી આન્સર આપણને મળી ગયો। તો આપણને અહીંયા રકમમાં AD શોધવાનું કીધું હતું તો AD બરાબર કેટલા મળ્યા 5 સેમી। તો આ રીતે આપણો અગત્યનો એક્ઝામ્પલ અહીંયા પૂરો થયો। મિત્રો આજે આપણે 11માં નંબરનો એક્ઝામ્પલ જોઈએ તો એની અંદર રકમમાં આપણને એમ કીધું છે કે ઓ કેન્દ્રિત વર્તુળના બહારના ભાગમાં આવેલું બિંદુ પી છે, વર્તુળની ત્રિજ્યા 21 સેમી છે, પીમાંથી વર્તુળને દોરેલો સ્પર્શક વર્તુળને ક્યુમાં સ્પર્શે છે, જો એપી બરાબર 29 સેમી હોય તો પી ક્યુ શોધો। હવે આપણે મોટી રકમ છે એટલે ગભરાવાની જરૂર નથી મિત્રો, આપણે સૌ પ્રથમ પહેલા વર્તુળ દોરી દઈએ। તો આ આપણું મિત્રો વર્તુળ થયું, આ આપણું ઓ કેન્દ્રિત વર્તુળ। હવે બહારના ભાગમાં બિંદુ પી, તો આપણે આ બિંદુ પી લઈ લઈએ ચલો બરોબર। હવે શું કહે છે કે પી માંથી વર્તુળને દોરેલો સ્પર્શક વર્તુળને ક્યુમાં સ્પર્શે છે, તો આપણે આ રીતે આ સ્પર્શક દોરી દીધો, અહીંથી આ સ્પર્શક અને અહીંયા કયા બિંદુમાં ક્યુ બિંદુમાં સ્પર્શ કરે છે, ઓપી બરાબર 29, ઓપી એટલે આ ભાગ તમારો ઓપી અને એનું માપ આપણને કીધું છે 29, તો આપણે અહીંયા લખી કાઢીએ 29 બરોબર। પછી આપણને એમ કીધું છે કે ત્રિજ્યા 21 સેમી એટલે આ OQ એ ત્રિજ્યા થાય અને એનું માપ આપણને કેટલું કીધું છે 21 સેમી। હવે મિત્રો જુઓ આ તમારી શું છે ત્રિજ્યા છે, આ તમારો શું છે સ્પર્શક અને સ્પર્શક હંમેશા ત્રિજ્યા સાથે શું બનાવે કાટખૂણો બનાવે મિત્રો, શું બનાવે અહીંયા કાટખૂણો, એટલે આ તમારો જે બની જાય એ તમારો શું બને કાટકોણ ત્રિકોણ બને છે બરોબર। તો આ તમારો કાટકોણ ત્રિકોણ બની ગયો। તો હવે આપણે પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ કરીશું, તો સૌ પ્રથમ આપણે અહીંયા લખીએ કે ઓ કેન્દ્રિત વર્તુળમાં બહારની બાજુએ આવેલ બિંદુ પી માંથી દોરેલ સ્પર્શક આ લખવું પડે મિત્રો, સ્પર્શક વર્તુળને ક્યુ બિંદુમાં સ્પર્શે છે, માં છેદે છે એમ ના લગાવો સ્પર્શે છે બરોબર। માટે હવે આપણે એમ લખી શકીએ કે ઓક્યુ રેખાખંડ લંબ ઓપી અરે સોરી ક્યુપી રેખાખંડ માટે અહીંયા લખાય ઓક્યુ રેખાખંડ લંબ ક્યુપી રેખાખંડ માટે અહીંયા લખી શકીએ આપણે કે ત્રિકોણ ઓ ક્યુપી માં
खूणो क्यू बराबर 90। आ क्यू बराबर शू तैयार करो 90। माटे पायथागोरस प्रमेय नो उपयोग करिए तो पायथागोरस प्रमेय मुजब अपने सूत्र लखीए कर्ण नो वर्ग, कर्ण एटले ओपी स्क्वेर बराबर बाजुओ नो वर्ग एटले ओक्यू स्क्वेर अने वत्ता क्यूपी स्क्वेर। आपणो पायथागोरस नो प्रमेय तैयार थयो। हवे एमां आपणे किंमतो मूकी दईए, ओपी स्क्वेर एटले 29 नो वर्ग बराबर ओक्यू स्क्वेर एटले 21 नो वर्ग वत्ता क्यूपी स्क्वेर एमना एम, कारण के आ आपणे शोधवाना छे। क्यूपी आपणे शुं छे शोधवानुं छे मित्रो, जो आवे पीक्यू। હવે 29 નો વર્ગ એટલે શું થાય, 29 ગુણ્યા 29, શૂન 2 9 18, 2 2 4 9 5, 9 9 81, 9 2 18, 19 20 ને 6 26, 1 8 ને 6 14, કેટલા આવ્યા 841 થાય। તો આપણે અહીંયા લખી કાઢીએ 841 અને બરાબર 21 નો વર્ગ એટલે 21 ગુણ્યા 21 કરીએ તો 441 થાય। અને વત્તા ક્યુપી સ્ક્વેર એમના એમ, હવે આ 441 ને આ બાજુ લઈ જાઓ તો શું થાય 841 માઇનસ 441 બરાબર પીક્યુ સ્ક્વેર લખો અથવા ક્યુપી સ્ક્વેર લખો, એક જ કહેવાય બરોબર। માટે આપણે અહીંયા લખીએ પીક્યુ સ્ક્વેર બરાબર, ચલો બાદ બાકી કરો, 8 માંથી 4 જાય તો 4 એટલે 400 મળે બરોબર, 841 માંથી 441 જાય તો 400 વધે। માટે આ વર્ગ કાઢી નાખો તો PQ બરાબર વર્ગમૂળમાં કેટલા આવે 400। માટે PQ બરાબર 4 નું વર્ગમૂળ 2 અને 2 મીંડાનું વર્ગમૂળ 1 મીંડું થાય એટલે PQ બરાબર આપણને કેટલા મળ્યા મિત્રો 20 સેમી મળે। તો આ આપણો અહીંયા ફાઇનલી આન્સર આપણને મળ્યો। આપણને રકમમાં શું કીધું હતું કે PQ શોધો, તો PQ બરાબર કેટલા મળ્યા 20 સેમી। ઓકે, તો આ રીતે આપણો અગત્યનો એક્ઝામ્પલ અહીંયા પૂરો થયો। નેક્સ્ટ વિડીયોમાં નવા એક્ઝામ્પલ સાથે ફરી મળીએ, ત્યાં સુધી ગુડ નાઇટ ફ્રેન્ડ્સ।